सतत चर्चा में रहता आदिवासी नेता चैतर वसावा अने मनसुख वसावा फरी एक बार चर्चा में आया है। एक सरकारी कार्यक्रम दरमियान आ बने नेताओं एक स्टेज पर भेगा थाय छे अने पछी शुरू थाय छे विवाद। चैतर वसावाए जाहिर स्टेज पर थी अधिकारी ने चीमकी पण आपी हती अने आ शू हतो समग्र मामलो वात करीशुं आ विडियो में। वैष्णव जन तो तेने कहिए जे पीड़ पराई जाने रे। नमस्कार, नवजीवन न्यूज में आपनु स्वागत छे, हूं छु जयंत आफड़ा। डेडियापाड़ा आम आदमी पार्टी धारासभ्य चैतर वसावा अने भाजपना भरूचना सांसद मनसुख वसावा सतत चर्चा में रहता हुए छे अने आ बन्ने नेताओं एक बीजा पर अवारनवार आरोप प्रति आरोप करता जोवा मळता हुए छे। परंतु आजे आ बन्ने नेताओं एक सरकारी कार्यक्रम दरमियान एक स्टेज पर जोवा मळ्या हता। आ दरमियान स्टेज पर थी चैतर वसावाए हिसाबो करवानुं शुरू करी दीधुं हतुं। विगते बात करिए तो नर्मदा जिल्लाना डेडियापाड़ा तालुकाना मालसा मोट खाते एक पेड़ माके नामना खातमुहूर्त कार्यक्रमनु आयोजन करवामां आव्युं हतुं ने आ कार्यक्रममां गुजरात सरकारना राज्यकक्षाना वन अने पर्यावरण मंत्री मुकेश पटेल पण उपस्थित रह्या हता। आ कार्यक्रममां डेडियापाड़ाना धारासभ्य चैतर वसावा भरूच लोकसभा बैठकना सांसद मनसुख वसावा अने धारासभ्य डॉक्टर दर्शना देशमुख अने अधिकारीओ पण हाजर हता। परंतु कोई कारणोसर मंत्री मुकेश पटेल कार्यक्रमना समय करता मोड़ा आव्या हता अने जेथी अन्य नेताओना प्रवचन आपवानो समय कपाई गयो हतो। तेथी धारासभ्य चैतर वसावा आक्रोशमां आवी गया हता अने कही दीधुं हतुं के अमे अहींया फोटो पड़ावा माटे नथी आव्या, अमे स्थानिक छे, अमने पण बोलवा दो। जुओ कई प्रकारनो माहोल सર્જાયો હતો। અરે કારના તો સમય આવી જવું જોઈએ ને, આપણો ટાઈમ કઈ કેટલો હતો, લોકો કારના ઉભા છે એટલે નામ લેવા, તમે કાર્યક્રમ કરો છો, ખર્ચા કરો છો, લોકલ ધારાસભ્ય સાંસદ ઉભા છે, અમને મેસેજ આપવાના હોય છે, શું ચાલતું હોય, સરકારનો કાર્યક્રમ છે, અમે સરકારના પ્રતિનિધિ છે ભાઈ, 5 મિનિટ બોલી, હા અમે બી 5 મિનિટ બોલી, હા અમે બી ચૂંટાયેલા લોકો, 5 મિનિટ બોલી લો, નામ ના બોલતા, જો ભાઈ સાચવવા વાળા તમને ખબર નથી પડતી, પ્રોટોકોલ નથી હચવાતો, આમ તારે બધા દોડી આવ્યા છો, અહીંયા પ્રશ્નો ઉભા થાય ત્યારે તમે ક્યારે દેખાતા નથી, આપો ને અમે કઈ સમય કાઢીને આવ્યા છે, ફોટા પડાવવા આવ્યા છે, નાસ્તો કરવા આવ્યા છે, કેમ હમજ નથી પડતી તમને, કોણ હેન્ડલ કરે છે ભાઈ, ડીસીએફ ધારાસભ્ય ચૈતર વસાવાએ સ્ટેજ પરથી કહ્યું કે ગયા વર્ષે અહીંયા વૃક્ષારોપણ કરવામાં આવ્યા હતા, એમાંના કેટલાક ઝાડની હાલત અત્યારે શું છે તે જોવા માટે ચાલો આપણે જઈએ અને અમારા જંગલ ખાતામાં શું ધંધા ચાલે છે એ બધું અમે જાણીએ છીએ અને આજે વૃક્ષારોપણના કાર્યક્રમમાં જેટલા પણ વૃક્ષો રોપવામાં આવે છે તેને સાચવવાની અને ઉછેરવાની જવાબદારી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની છે। ગઈકાલે પણ વૃક્ષારોપણના કેટલા વૃક્ષો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે સાચવ્યા છે તેનો જવાબ આપો। અમારા વિસ્તારમાં 40 કરોડનો કે 400 કરોડનો પ્રોજેક્ટ લાવો, અમને વિકાસથી કંઈ વાંધો નથી, પરંતુ કેવડિયામાં અમને ખોટા વાયદાઓ કર્યા અને કહ્યું પ્રવાસન કરીશું અને રોજગાર વધારીશું, પરંતુ આજે કેવડિયામાં આપણી માતા બહેનો રડી રહી છે। સાપુતારાને હિલ સ્ટેશન બનાવવાના નામે મૂળ ગામના લોકોને નીચેની તરફ મોકલી દીધા અને આજે એ લોકો લારી ગલ્લા પણ મૂકવા દેવામાં નથી આવતા। સાંભળો ચૈતર વસાવાને। હવે આટલો મોટો કાર્યક્રમ કરીએ છીએ, સરકારનો કાર્યક્રમ છે, અમે અહીંયા ફોટો પડાવવા આવ્યા છે કે હે, તમારું જંગલ ખાતું શું ધંધા કરે છે ખબર છે, ગયા વર્ષે સાહેબ આવ્યા હતા અહીંયા બાજુમાં ઝાડવા રોપી ગયા, ચાલો કેટલા ઝાડવા તૈયાર છે હમણાં જોઈએ જોવા, હે ડેડિયાપાડામાં તમે પ્રોગ્રામ કર્યો 49 લાખનું તમારું કૌશલ્ય વિકાસ કેન્દ્ર તમે ખુલ્લું મૂક્યું, 6 કરોડ રૂપિયા તો તમે વાવતરો ઉતાર્યા છે, ભાડાના જમવાના તમારા જંગલ ખાતામાં શું ધંધા ચાલે છે ને ભાઈ, બધું ખબર છે, બરાબર છે, અહીંયા આપણે આ પેડ જેટલા પણ રોકીએ છીએ બધા સચવાવા જોઈએ, ફોરેસ્ટ વિભાગની જવાબદારી છે ભાઈ, વન સમિતિને સાથે રાખીને ગયા વર્ષે તમે મુકેશ પટેલ સાહેબને બોલાવી લાવ્યા, સાહેબે ઉદઘાટન કર્યું, આજે જોવા જઈએ આપણે કેટલા ઝાડવા તૈયાર છે, ત્યાં કેટલા ઝાડવા તમે સાચવ્યા છે, આ સીડ્યુલ એરિયા છે, અભયારણ્ય છે, અનુસૂચિ 5 લાગે છે, તમે હમણાં પ્રોજેક્ટ લઈને આવ્યા છો તેની વાત તો કરતા નથી, માલસામોટમાં 40 કરોડનો પ્રોજેક્ટ લાવ્યા તમે 400 કરોડનો લાવો,
મેં તો કેમ છું મોદી સાહેબ ને લઈ આવીને ઉદઘાટન કરીએ, અમને વાંધો નથી વિકાસ સાથે, અમને જરાય વાંધો નથી, પણ જે રીતે અમને કેવડિયામાં રોજગાર આપીશું, રોજગાર આપીશું, પ્રવાસન કરીશું, પ્રવાસન કરીશું, અમારા આજે માતા બહેનો ત્યાં રડે છે ત્યારે કેમ કોણ જોવા નથી આવતું? સાપુતારા હિલ સ્ટેશન બનાવવાના નામે ત્યાં મૂળ ગામ હતું તેને તમે નીચે મોકલી આપ્યું છે નવા ગામમાં, આજે લારી ગલ્લા નથી નીકળવા દેતા. માલ સામોટમાં જે પણ પ્રોજેક્ટ આવ્યો છે અમને વાંધો નથી, તમે વિકાસ કરો, 400 કરોડ નો પ્રોજેક્ટ લાવો, 40 કરોડ નો નહીં 400 નો લાવો, સહમત છે અમે, પણ અમારા લોકલ ગ્રામ પંચાયત ની સહમતી લો, અમારી વન અધિકારી સમિતિ ની સહમતિ લો, એમને ભાગીદારીમાં લો, બહારના લોકો આવે, અહીંયા કોર્પોરેટ જગત ની નજર છે. 302 એકર જમીન માલ સામોટમાં હાઉસિંગ સોસાયટી એ લીધી છે ભાઈ, એ એક પણ ઇંચ જમીન અમે આપીશું નહીં. એ સરકાર અહીંયા આર્મી મુખે ને મૂકી લેજો, લડવા માટે તૈયાર છે અમે. અહીંયા બી તમારો પ્રોજેક્ટ લગાડો, રોજગારી આપો, અમને જરાય વાંધો નથી, પણ કાલે ઉઠીને જમીનો પર અતિક્રમણ થશે, અમારો ખેડી ખાનાર ખેડૂતની જમીન છીનવા છે તો અમે જંગલ ખાતાને કે કોઈના બાપને અહીંયા ઉભરી રહેવા દઈએ. તમારું જંગલ ખાતું 1927 આવ્યું છે, અમારા બાપ દાદાની આ જમીન છે. વચ્ચે મારે તો આરેફો આવ્યો હતો પેલો ભાઈ, મને કે મુકેશ પટેલ સાહેબ નો ફોન આવ્યો છે, તમારું ઘર કા છે મને બતાવો, પૂછી લેજો. આ સાહેબ મનસુખ સાહેબ અમારા ઘરના છે, મીરા ડુંગરી બાવા ડુંગરી ભૂરા ડુંગરી કુટુંબ નો છું મેં. મારા બાપ દાદાએ 500 એકર જમીન અનામત જંગલ બનાવવા માટે કોલીવાડામાં આપી છે, આજે પણ એના રેકોર્ડ છે જંગલ ખાતામાં કઢાવી લેજે ભાઈ. બરાબર છે ને, ચૈતર વસવાના ઘરની એમને પટેલ સાહેબ ને કોઈ પડેલી હોય ને તો ઘરે આવીને બતાવે સરકાર બી. બરાબર, કોઈના બાપ થી ડરતા નથી, આદિ અનાધિકાળ થી આદિવાસી આ જંગલમાં રહી છે, આ જંગલ અમે હાથે એવો છે. વિકાસ કરો ને, અહીંયા માથાવલીમાં આજે માસ્તર નથી, મનસુખ સાહેબ હતા, દર્શનાબેન હતા, કલેક્ટર ને કીધું તો અઠવાડિયામાં માસ્તર આવશે, કેમ માસ્તર નથી આવ્યો? અહીંયા શરીબારોમાં રહું નથી, એ કરો ને. એટલે ફોરેસ્ટ વાળા પોત પોતાની ઘરની એજન્સી રાખીને દર વર્ષે 8-8 કરોડ રૂપિયા ઉતારે છે. ડેડિયાપાડા રેન્જ હોય કે સોડાપાડા રેન્જ, તમે જંગલો બનાવવાના હોય તો બનાવો, તમારું ખાતું બંધ કરી દો. બરાબર છે, એ તમારા ટ્રાઇબલના તમારા બાપના પૈસા નથી. આ ડીસીએફ સાહેબ તમારી રૂબરૂમાં કેમ છું, કૌશલ્ય વર્ધક કેન્દ્ર તમે ડેડિયાપાડા બનાવ્યું 49 લાખમાં બનાવ્યું, એને ખુલ્લું મૂકવાનું તમે હવે છોકો 6 કરોડ રૂપિયા ઉતારી લીધા, કેમ ભાઈ? આ તમારી સિસ્ટમ છે? એટલે પ્રોટોકોલ સાચવજો, તમારા મગજમાં કઈ ધુમાડો હોય ને ભાઈ કાઢી નાખજો. બરાબર છે, એક એક ઝાડ અહીંયા ઉભું થવું જોઈએ, વિકાસ થાય, ડેવલપિંગ કરો, ટુરિઝમ આવશે, ટુરિસ્ટો આવશે, 2 પૈસા વાપરશે, અમારા લોકોને રોજગારી મળશે, અમે સહમત છે, પણ કાલે ઉઠીને જમીનો લેવાની કોઈ વાત કરશો ને તો પછી અમે છે ને તમે છે, આ તમને કીધું. બરાબર છે, એટલે આવી રીતના બીજી વાર ભૂલ નહીં કરતા ભાઈ, મેનેજમેન્ટ કહી દીધું તમને, ધન્યવાદ. ચૈતર વસાવાએ કહ્યું કે કોર્પોરેટ જગતની નજર અહીંયા છે, માલસામોટમાં 302 એકર જમીન હાઉસિંગ સોસાયટીએ લીધી છે, એ એક પણ જમીન અમે આપીશું નહીં, સરકારે જે કરવું હોય એ કરી લે, પરંતુ અમે તો લડવા માટે તૈયાર છીએ, અહીંયા સરકાર પ્રોજેક્ટ લાવે અને રોજગારી આપે તો અમને કોઈ વાંધો નથી, પરંતુ જો અમારી જમીન પર અતિક્રમણ થશે અને અમારા ખેડૂતની જમીન છીનવાશે તો અમે સહન નહીં કરીએ. વધુમાં તેમણે આરોપ લગાવતા કહ્યું કે ફોરેસ્ટવાળાઓ પોતાની ઘરની એજન્સીઓને કામે લગાડીને 8-10 કરોડ રૂપિયા ઉતારે છે. કૌશલ્ય વર્ધક કેન્દ્ર અહીંયા 49 લાખમાં બનાવ્યું અને એના ઉદઘાટનમાં 6.5 કરોડ રૂપિયા ખર્ચ કરી નાખ્યા, શું આ છે તમારી સિસ્ટમ? આમ ચૈતર વસાવા જ્યારે આરોપ કરી રહ્યા હતા ત્યારે મંત્રી મુકેશ પટેલ, સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ડૉક્ટર દર્શના દેશમુખ પણ અહીંયા હાજર હતા. ચૈતર વસાવાના આરોપમાં કાયમ વળતો પ્રહાર કરનારા સાંસદ મનસુખ વસાવા આજે ચૂપચાપ સ્ટેજ ઉપર ચૈતર વસાવાના આરોપ સાંભળતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. ભૂતકાળમાં વન વિભાગના કર્મીઓ દ્વારા ચૈતર વસાવા સામે પોલીસ ફરિયાદ નોંધાવતા ચૈતર વસાવા અને તેમના પત્નીને લાંબા સમય સુધી જેલમાં રહેવું પડ્યું હતું, જેથી હવે ચર્ચા છે કે ચૈતર વસાવા વન વિભાગ સામે આ પ્રકારનું નિવેદન આપીને હિસાબ કિતાબ કરી રહ્યા છે. આ સ્ટોરી અંગે તમારું શું મંતવ્ય છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આ પ્રકારના વધુ સમાચાર સાથે ફરી મળીશું, ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો. વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ.